આપણે છે પ્લાસ્ટિકના વિઘટન વિશે જોયું કે અમુક પદાર્થ એવા છે કે જેવું વિઘટનીય છે, અમુક જેવું અવિઘટન, એમાં પ્લાસ્ટિકથી જેવું અવિઘટનીય છે. હવે આપણે આગળ જોઈએ તો કે અમુક પ્લાસ્ટિકને વિઘટન પામતા કેટલાક વર્ષો થતા હોવાથી તે ઇકો ફ્રેન્ડલી નથી. અમુક પ્લાસ્ટિકને વિઘટન થતાં ઘણા બધા વર્ષો લાગે છે માટે પ્લાસ્ટિક ઇકો ફ્રેન્ડલી નથી. ઇકો ફ્રેન્ડલી એટલે શું? તો કે કુદરતી વસ્તુ કે જેનું સરળતાથી વિઘટન થઈ જતું હોય એને કહેવાય ઇકો ફ્રેન્ડલી. તો કે ઇકો ફ્રેન્ડલી નથી, પર્યાવરણને નુકસાન કરે છે, તે પર્યાવરણમાં પ્રદૂષણ કરે છે. પ્લાસ્ટિક શું કરશે? પર્યાવરણને પ્રદૂષિત કરશે. આ ઉપરાંત સંશ્લેષિત પદાર્થોનું દહન ધીમું થાય છે અને તેનું સરળતાથી સંપૂર્ણ દહન થતું નથી. સંશ્લેષિત પદાર્થમાંથી એટલે કે કૃત્રિમ વસ્તુ, કૃત્રિમ રીતે જે પણ કંઈ વસ્તુ બનાવવામાં આવે છે એનું દહન સાવ ધીમું થાય છે, ધીમે ધીમે એનું દહન થાય છે અને સરળતાથી એનું સંપૂર્ણ દહન પણ થતું નથી. પ્રક્રિયા દરમિયાન તેમાંથી ઘણા ઝેરી ધુમાડા વાતાવરણમાં છૂટે છે. પ્રક્રિયા દરમિયાન એમાંથી ઘણા ઝેરી ધુમાડા પણ વાતાવરણની અંદર જાય છે, જેને લીધે હવાનું પ્રદૂષણ થાય છે. જેને લીધે શેનું પ્રદૂષણ થાય? તો કે હવાનું પ્રદૂષણ થાય. કેટલીક વાર આપણે જે પ્લાસ્ટિકને બાળતા હોઈએ છીએ તેનો ધુમાડો આપણે નાકની અંદર જાય તો ઘણી બધી બળતરા થવા માંડે છે, આંખ પણ બરવા લાગે છે. આ મુશ્કેલીનું કઈ રીતે નિવારણ થશે? મુશ્કેલી આપણે કઈ રીતે નિવારી શકાય? તો આપણે જોઈએ. શું તમે કચરાને એવા ઢગલા જોયા છે કે જ્યાં પ્રાણીઓ કચરો ખાતા હોય? કચરાના આપણે ઘણા બધા ઢગલા હોઈએ છીએ, કચરા પેટીની અંદર આપણે કચરો નાખી દેતા હોઈએ છીએ અને રસ્તા ઉપર ઘણા બધા કચરાના ઢગલા હોય છે. એ કચરાના ઢગલામાંથી પ્રાણી છે એ કચરો ખાતા હોય. એ કચરાના ઢગલામાં એઠવાડ હોય છે, શાકભાજીનો કચરો હોય, પ્લાસ્ટિકની બેગ પણ હોય છે. ખાદ્ય કચરો ખાવાની પ્રક્રિયા દરમિયાન તે પોલિથીન બેગ અને ખાદ્ય પદાર્થોના પેકિંગ પણ ખાઈ જાય છે. પ્રાણી છે વસ્તુ ખાય છે તો એ ખોરાકની સાથે સાથે પોલિથીન બેગ અથવા તો ખાદ્ય પદાર્થોના જે પ્લાસ્ટિકના પેકિંગ હોય છે એ પણ ખાઈ જાય છે. શું તમે તેના પરિણામની કલ્પના કરી શકો? એ વિચાર કરો કે ગાય કે કોઈ પણ પ્રાણી છે પ્લાસ્ટિક ખાઈ જાય તો એનું શું થતું હશે? તો પ્લાસ્ટિક મટીરિયલ આવા પ્રાણીઓના શ્વસન તંત્રમાં ફસાઈ જાય છે અથવા પેટમાં એક અસ્તર બનાવી દે છે. પ્લાસ્ટિક મટીરિયલ છે એ પ્રાણીઓના શ્વસન તંત્રમાં કે જે શ્વાસ લેવાની જે નળી હોય ત્યાં એ ફસાઈ જાય છે અને અથવા તો ધીમે ધીમે શરીરની અંદર પ્લાસ્ટિકનું આખું એનું સ્તર છે એ જામતું જાય, ધીમે ધીમે પ્લાસ્ટિક છે એ શરીરની અંદર જમા થતું જાય છે અને તેમના મૃત્યુનું કારણ બને છે. ધીમે ધીમે પ્લાસ્ટિક શરીરમાં જમા થતું જાય એટલે ધીમે ધીમે છે એ પ્રાણીને ઓક્સિજન પહોંચતો નથી અને પ્રાણીથી શ્વાસ લઈ શકતું નથી અને ધીમે ધીમે એ પ્રાણી મૃત્યુ પામે છે. ગમે ત્યાં બેજવાબદાર રીતે ફેંકાયેલી પોલી બેગ્સને લીધે ગટરો પણ ભરાઈ જાય છે. આપણે ગમે ત્યાં પ્લાસ્ટિકની કોથે આપણે ક્યાંય પણ બહાર ફરવા ગયા હોય અથવા કોઈ પણ જગ્યાએ હોય તો આપણે પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુ આપણે ડસ્ટબિનમાં ડાયરેક્ટ નથી નાખતા, ગમે ત્યાં ફેંકી દઈ. ગટર હોય તો ગટરમાં નાખી દઈ, આપણે એમ થાય ગટર જ છે ને પાણી સાથે વયું જશે, પણ એવું નથી. એ ગટરની અંદર છે પ્લાસ્ટિક બેગ્સ ગટરની અંદર સલવાઈ જાય છે અને પછી ધીમે ધીમે પ્લાસ્ટિક છે એ પાણીને રોકે છે, ધીમે ધીમે ગટરની અંદર પાણી આગળ જતું નથી અને ગટર છે એ ભરાઈ જાય છે. કેટલીકવાર આપણે પણ બેજવાબદાર બનીને વેફર, બિસ્કિટ અને અન્ય ખાદ્ય પદાર્થોના પેકિંગ રસ્તા ઉપર, બગીચામાં કે પિકનિક સ્થળે ફેંકી દઈએ છીએ. આપણે સ્કૂલે પણ કરીએ છીએ અને ઘરે કરીએ છીએ અને કોઈ પણ જગ્યાએ બહાર ફરવા ગયા હોય ત્યાંય કરી. પ્લાસ્ટિકની પાણીની બોટલ હોય ને તો આપણે ડાયરેક્ટ ક્યાં નાખીએ? એમને ફેંકી દઈ. આપણે ડસ્ટબિનમાં તો યોગ્ય જગ્યાએ મૂકતા નથી. આપણે કંઈ પિકનિકની અંદર ગયા હોય ને કંઈ પણ આપણે વેફરના કોઈ પણ રેપર્સ હોય એના પેકિંગ હોય તે આપણે વસ્તુ ક્યાં એમને ફેંકી દઈ, જે જગ્યાએ બેઠા હોય ને એ જ જગ્યાએ આપણે નાખી દઈ. આપણે કંઈ પણ બસની અંદર જતા હોય તો બસની અંદર આપણે શું કરી, એ જે વેફર ખાતા હોય, કોઈ પણ ચોકલેટ ખાતા, એનો જે કાગળ હોય, એના રેપર હોય, આપણે ક્યારે તો બસની બહાર ફેંકી દે, બહાર ફેંકી દે ગયું કે એ તો છે તો રસ્તા ઉપર જ, આપણે ક્યારે આપણા બેગની અંદર નાખતા નથી. આપણે સ્કૂલમાં પણ ક્યારેક એવું કરી, બરોબર ને? શું આવું કરતા પહેલા આપણે વિચારવું ન જોઈએ? આપણે વિચાર આવે કે આવું ન કરવું જોઈએ? ખરેખર આપણે એવું ન કરીએ, આપણે બધી વસ્તુ છે યોગ્ય જગ્યાએ ડસ્ટબિનની અંદર નાખી તો પ્રદૂષણ પણ થતું નથી અને આજુબાજુની જગ્યા છે એ સ્વચ્છ રહે છે. બગીચામાં કે પિકનિક સ્થળે ફેંકી દઈએ છીએ
તમે એક જવાબદાર નાગરિક તરીકે જાહેર સ્થળે સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત રાખવા કયા પ્રકારના પગલાં સૂચવશો? આપણે જવાબદાર નાગરિક છીએ તો પ્લાસ્ટિક મુક્ત રાખવા આપણે કઈ કઈ વસ્તુ કરવી જોઈએ? તો આજુબાજુ જગ્યાએ પહેલાં તો કચરો કરવો ન જોઈએ. એ પહેલું આપણું આવે કે આજુબાજુની જગ્યાએ ક્યારેય પણ કચરો કરવાનો નહીં. ઇવન ત્યાં કચરો પડેલો હોય તો એ કચરો ઉપાડીને આપણે ડસ્ટબિનની અંદર નાખવાનો. પછી એવું નહીં વિચારવાનું એ કચરો મેં ક્યાં નાખેલો છે. ત્યાં આપણે એવું આવી છે મેં નથી નાખ્યું એટલે હું ઉપાડીશ નહીં. પણ જો સ્વચ્છ રાખવા માટે એક જાગૃત નાગરિક આપણે બનીએ તો એ કચરાને આપણે ઉપાડીને ડસ્ટબિનની અંદર નાખી દેવું જોઈએ. બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનું ટાળું. ખરીદી કરવા જાઓ ત્યારે સુતરાઉ તથા શણની થેલીઓનો ઉપયોગ કરો. બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનો નહીં, ઓછો કરવાનો. બને ત્યાં સુધી આપણે ગમે ત્યાં છે શાકભાજી લેવા જઈએ તો કોઈ પણ બેગ લઈને અથવા તો થેલી લઈને જવાનું, જે કાપડની થેલી લઈને જવાનું. ત્યાં આપણે પ્લાસ્ટિકનું ઝબલું માગવાનું નહીં. બને ત્યાં સુધી સુતરાઉ અથવા તો શણની થેલીનો ઉપયોગ કરવાનો. જેવ વિઘટનીય અને જેવ અવિઘટનીય કચરાને અલગ અલગ એકઠા કરવાના. કયો કચરો જેવ વિઘટનીય છે કે સરળતાથી એનું વિઘટન થઈ જાય છે, કેવો કયો કચરો જેવ અવિઘટનીય છે એ આપણે અલગ અલગ રાખવાની. એ આપણે આપેલું છે કે સરકાર દ્વારા આપણે જે બે ડસ્ટબિન આપેલી છે એમાં સૂકો કચરો અને ભીનો કચરો નાખવાનો હોય છે. સૂકા કચરાની અંદર જે પ્લાસ્ટિકની બધી બેગ્સો એ નાખવાની હોય, ભીના કચરાની અંદર આપણે શાકભાજીનો એનો કચરો નાખીએ છીએ. તો બે અલગ અલગ થઈ ગયું, એક જેવ વિઘટનીય છે ને એક છે જેવ અવિઘટનીય. આ બાબતની આદત ઘરમાં પણ પાડો. આ આદત છે આપણે ઘરની અંદર પણ પાડવાની, એવું જો કે બહાર જ પાડે પણ ઘરની અંદર પણ પાડવાની, જેથી આપણું ઘર પણ સ્વચ્છ રહે અને અલગ અલગ કચરો પણ એકઠો થાય. શું તમે બીજા કોઈ માર્ગ સૂચવી શકો જેથી પ્લાસ્ટિક મટીરિયલનો વપરાશ ઘટાડવામાં કોઈ ફાળો આપી શકાય? આપણે અત્યારના ઘરે નવરા બેઠા હોય તો આપણે વિચારવાનું કે એવું શું આપણે કરીએ કે જેથી પ્લાસ્ટિકનો ઉપયોગ છે આપણે ઓછો કરી શકીએ. પ્લાસ્ટિકના કચરાનું રિસાયકલિંગ કરવું જોઈએ. પ્લાસ્ટિકનો જે કચરો છે આપણે એક જગ્યાએ જે ભેગો કરી છે પછી કચરાનું રિસાયકલ કરવામાં આવે છે કે વરી પાછી પ્લાસ્ટિકને ગરમ કરીને વરી પાછી એમાંથી નવું પ્લાસ્ટિક બનાવવામાં આવે છે. રિસાયકલ કરી શકાય તેવી વસ્તુઓની યાદી કરો. કેવી કેવી પ્લાસ્ટિકની વસ્તુઓને રિસાયકલ કરી શકાય તેની આપણે યાદી કરવાની. જો કે રિસાયકલિંગ દરમિયાન તેમાં કેટલાક રંગકો ઉમેરી શકાય છે. રિસાયકલ દરમિયાન પ્લાસ્ટિકમાં અમુક એવા રંગ ઉમેરી શકાય જેથી પ્લાસ્ટિકથી અલગ અલગ રંગની અંદર બનાવી શકાય, જેને લીધે તેના ઉપયોગને ખાસ કરીને ખાદ્ય પદાર્થના સંગ્રહ માટે અટકાવી શકાય, જેને લીધે ઉપયોગોને ખાસ કરીને ખાદ્ય પદાર્થના સંગ્રહ માટે પ્લાસ્ટિકને ટાળવું. ક્યારે પણ ખાવાની વસ્તુને પ્લાસ્ટિકની અંદર ભરવી નહીં, કારણ કે પ્લાસ્ટિક રસાયણમાંથી બનાવવામાં આવે છે. ધીમે ધીમે રસાયણ ઓગળે છે, જે ખાદ્ય પદાર્થની અંદર ભળી જાય છે જે આપણને ખબર હોતી નથી. જાગૃત નાગરિક તરીકે 5R સિદ્ધાંતને યાદ રાખો છે. 5R સિદ્ધાંત એટલે કે 5 રિસાયકલના સિદ્ધાંત છે. કયા? તો કે રીડ્યુસ, રીયુઝ, રિસાયકલ, રિકવર અને રિફ્યુઝ. એવી આદતો કેળવો જેથી પર્યાવરણને ફાયદો થાય. આ 5 છે જે આપણે જોઈએ કે રિડ્યુસ, રીયુઝ, રિસાયકલ, રિકવર અને રિફ્યુઝ, એનું કામ શું છે. હવે આપણે જોઈએ રિડ્યુસ એટલે કે એવી જેવ અવિઘટનીય વસ્તુ છે કે જેનો વપરાશ આપણે ઘટાડવો જોઈએ, બને ત્યાં સુધી એનો ઉપયોગ કરવાનો નહીં. રિયુઝ એટલે કે એક વસ્તુનો જ વારંવાર ઉપયોગ કરવાનો, જેમ કે આપણે પ્લાસ્ટિકની બેગ હોય તો એ તૂટેલી ન હોય એવું કંઈ હોય તેનો વરી પાછો ઉપયોગ કરવાનો કે એકવાર વાપર્યા પછી એને ફેંકી દેવાની નહીં. રિસાયકલ તો એનો વરી પાછો રિસાયકલ એટલે કે વરી પાછું રિસાયકલ કરીને એને ગરમ કરીને અમુક એવા આકાર આપીને વરી પાછો એનો ઉપયોગ કરી શકાય. રિકવર, રિકવર એટલે શું? તો કે એવી કોઈ વસ્તુનો ઉપયોગ કરી કરવાનો કે જે આપણે એનો બીજી વાર પણ ઉપયોગ કરી શકીએ. જેમ કે કોઈ પ્લાસ્ટિકના ડબ્બા હોય તો પ્લાસ્ટિકના ડબ્બાની અંદર આપણે એક વસ્તુ ભરેલી હોય તો આપણે એની અંદર બીજી વસ્તુ પણ ભરી શકે, એટલે કે એક વસ્તુનો જ ઉપયોગ વારંવાર કરવાનો. રિફ્યુઝ, રિફ્યુઝ એટલે બને ત્યાં સુધી પ્લાસ્ટિકને ટાળવાનું, પ્લાસ્ટિકની અંદર કોઈ પણ વસ્તુ ભરવાની નહીં. તો આ 5R સિદ્ધાંતને આધારે આપણે છે એ પર્યાવરણને ફાયદો આપી શકાય, પર્યાવરણને નુકસાન થતું બચાવી શકાય.
હવે આપણે જોઈએ તો કે રેસાનો વિવેક, જળાશયોમાં કે રસ્તા ઉપર પ્લાસ્ટિક બેગને ન ફેંકો. પ્લાસ્ટિકના રેસાનો વિવેક કેવી રીતે એનો ઉપયોગ ઓછો કરી શકાય? તો કે જળાશયો કે રસ્તા ઉપર પ્લાસ્ટિકની બેગ ક્યારેય ફેંકવાની નહીં. ખરીદી કરવા જાઓ ત્યારે સુતરાવ કાપડ કે શણની થેલી લઈ જાઓ. ખરીદી કરવા જાય ત્યારે સુતરાવ કાપડ અથવા તો શણની થેલી લઈને જવાનું. પ્લાસ્ટિક મટીરિયલનો વપરાશ ઓછામાં ઓછો કરો. પ્લાસ્ટિક મટીરિયલનો વપરાશ બને ત્યાં સુધી ઓછો કરવાનો. દાખલા તરીકે પ્લાસ્ટિકના લંચ બોક્સને બદલે સ્ટીલનું લંચ બોક્સ વાપરવું જોઈએ. આ મોટામાં મોટું તમને આપી દીધું, પ્લાસ્ટિકના લંચ બોક્સની જગ્યાએ હંમેશા સ્ટીલનું લંચ બોક્સ જ વાપરવાનું. જ્યારે પણ આપણે સ્કૂલ ખુલે તો મહેરબાની કરીને પ્લાસ્ટિક કરતાં કોઈ પણ એક ધાતુ અથવા તો સ્ટીલનું લંચ બોક્સ લઈને જ આવવાનું. અને આપણે આ જે 5R નો સિદ્ધાંત છે, આ 5R નો સિદ્ધાંત યાદ રાખવાનું છે. રિડ્યુસ, રિયુઝ, રિસાયકલ, રિકવર અને રિફ્યુઝ, બરાબર છે? આ નામ છે ગુજરાતીની અંદર પણ આપણે કોઈ પણ આપણી સ્વા હોય અથવા તો ટેક્સ્ટબુક હોય ટેક્સ્ટબુકની નીચે લખી લેવાના.